જુદા જુદા આકારો વડે તૈયાર કરેલ ચિત્ર તો શરૂઆત કરીએ છીએ આપણે તો તમે તમારી પાઠ્યપુસ્તક તમારી જે ચોપડી છે એની અંદર તમે આ ચિત્ર જોશો તો અલગ અલગ આકારો આપ્યા છે જેમ કે પહાડ સૂરજ વાદળ માછલી ઝાડ ઝૂંપડી પાણી તો આ બધા આકારોને આજે આપણે અહીં દોરવાના છે તો સૌપ્રથમ આપણે પહાડ તો એની અંદર આપણે પહેલા દોરીશું એક આડી લાઈન ઓકે પહાડનો આકાર કોઈ પણ દિવસ ફિક્સ હોતો નથી કે એક સિંગલ શેપ ફિક્સ હોતો નથી પહાડનો આકાર તમારે ચોપડીમાં છે એવો સેમ ટુ સેમ આવે એ જરૂરી નથી થોડું નોર્મલ આમ તેમ થઈ જાય તો એ વાંધો નહીં ઓકે બીજો એક પહાડ બતાવું એની નજીકથી લઈશ એનાથી થોડી નાની સાઈઝમાં લઈશ અને આ રીતે તો થોડું આકારમાં આમ તેમ થઈ જાય તો એમાંથી તમે ગભરાશો નહીં ઓકે ફ્રેન્ડ્સ હવે વાદળ વાદળ તો આપણે ઘણી વાર દોરી ચૂક્યા છે એક સી શેપ લઈશું પછી આ રીતે કૌ શેપ લઈશું વળી ઊંધો સી શેપ લઈશું અને આ રીતે તમે જેટલા પણ કૌ એડ કરી શકો એ રીતે કરીશું વાદળ ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ માછલી માછલીની પેટર્ન તમે ચેન્જ કરી શકો છો તમે તમારી પસંદની માછલી તમને જે ડિઝાઇન ગમે એવી માછલી તમે દોરી શકો છો તો અહીંથી આપણે થોડું માછલીની બોડીને વધારે બ્રોડ કરીએ એટલે થોડો શેપ ચેન્જ થશે આ રીતે અને માછલીનું જે આગળનું મોડું આપણે બુકમાં આપ્યું છે એ પણ ચાલે અને બીજી રીતે પણ દોરવું હોય એક હાર્ટ શેપ આ રીતે આગળ કરીશું તો એ પણ માછલીનો શેપ સરસ થઈ જશે તો અહીં આપણી માછલી આ રીતે હવે એના મેઇન પક્ષ તે પહેલાં આપણે બે પાર્ટીશન કરી લઈએ આ રીતે કૌ આપીને આમ કે બરાબર સમજાય છે ને તો આ એની મેઇન પક્ષ આપી દીધી હવે એની આંખ સિમ્પલ એક ગોર અને એની અંદર એક નાનો ગોર તો આ થઈ ગઈ માછલી આ માછલીની અંદર તમારે કોઈ ડિઝાઇન કરવી હોય સ્કેચપેનથી પછી તો તમે કરી શકો છો હવે સૂરજ તો સૂરજ માટે તમે જે સર્કલ દોરવાનું છે એમાં તમે તમારું માસ્ટર સર્કલ અથવા કોઈ પણ પ્રકારનું ગોળ આકારનું કંઈ લઈ શકો છો તમે અને પછી સર્કલ ડ્રો કરી શકો છો અહીંયા મેં તો હાથથી ડ્રો કરી દીધું છે હવે ત્રિકોણ શેપને આ રીતે લેશું અને આમાં પણ તમે ડિઝાઇન તમારે બદલવી હોય તો બદલી શકો છો બાળકો નાનું મોટું એ રીતે ત્રિકોણ લેવું હોય તો પણ સારું લાગશે તો અહીં હું એક સરખા ત્રિકોણ લઉં છું આ રીતે ઓકે તો તમે આની ડિઝાઇન પણ તમે બદલવી હોય તો બદલી શકો છો આ આપણો સૂરજ પણ રેડી છે હવે ઝાડ ઝાડ આ રીતે એક નાની આડી લાઈન લેશું અને ઉપરથી સાંકડું અને નીચેથી પોરું આ રીતે એક લાઈન આડી છે વચ્ચેથી થોડું આપણે એને ખાંચો આપી દઈશું આ રીતે અને સિમ્પલ લંબગોળ આ રીતે દોરી દઈશું હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણું ઝૂંપડી તો ઝૂંપડીમાં આપણે સૌપ્રથમ એક આડી લાઈન લઈશું આ રીતે અને એને ઊંડો યુ ઉપરથી આ રીતે ઊંડો યુ આ રીતે લઈશું આને ઊંડો યુ દોરી દીધો
હવે આની અંદર તમારે સ્કેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। ત્રાસી લાઈન બંને બાજુથી લઈશું। આડી લાઈન અને અહીં એક લંબચોરસ દોરી દઈશું, બંને બાજુ ઊભી લાઈન આપીને આ રીતે। તો અહીં આપણી ચૂપડી સિમ્પલી બની જાય છે એકદમ। થોડો યુ શેપને વધારે બ્રોડ આપી દો। હવે દરવાજો બનાવી દઈએ ચૂપડીમાં। આમાં તમારે એકાદ બારી મૂકવી હોય આ રીતે તો મૂકી શકો છો, તમારી મરજી। તો ઝૂંપડી બની ગઈ। હવે પાણી તો તમને ખબર જ છે આપણે ઘણીવાર દોરતા જોઈએ, તો સિમ્પલ પાણી માટે આપણે આ રીતે વેવ્સ ટાઈપ બનાવીશું। એની જ નીચે બીજું એક સેમ એની જ નીચે લઈશું, આપણે જેવી રીતે આપણે કેલિગ્રાફી કરી હતી ને એવી રીતે આપણે આ લેવાનું છે। તો અહીં મેં ચાર લાઈન લઈ લીધી છે। ઓકે ફ્રેન્ડ્સ, તો પાણી પણ રેડી છે। હવે તો તમને ખબર છે ને નેક્સ્ટ સ્ટેપ શું છે, શું કરીએ છીએ આપણે નેક્સ્ટ સ્ટેપ? સ્કેચ પેન। તો હવે આની અંદર આપણે કરીશું સ્કેચ પેન। તો પહેલા તો બે પહાડ કરી દીધા આપણે, વાદળ કરી દઈએ, સૂરજ કરી દઈએ, નેક્સ્ટ માછલી કરી દઈએ, સ્કેચ પેન થી અંદરનું નાનું સર્કલ પૂરી દીધું છે માછલીની આંખમાં। ફ્રેન્ડ્સ, હું સ્કેચ પેનથી મારાથી થયેલી અમુક નાની મોટી મિસ્ટેક્સ ભૂલોને સ્કેચ પેનથી કવર કરી રહી છું। તો તમે પણ જો તમને લાગે છે અહીં કંઈક ભૂલ છે, તો આપણે પછી ફાઇનલી જ્યારે સ્કેચ પેન કરીએ છીએ ત્યારે એને ભૂલને આપણે સુધારી શકીએ છીએ। પેન પૂરી થઈ પછી ફ્રેન્ડ્સ, આપણે જે કંઈ આપણી મિસ્ટેક્સને સુધારી છે સ્કેચ પેનથી અને પેન્સિલ લાઈન દેખાય છે આપણી, એને આપણે આ રીતે રબ આઉટ કરી દઈશું કે જ્યાં જ્યાં આપણને પેન્સિલની લાઈન દેખાય છે એને આપણે આ રીતે ભૂસી કાઢશું। જેથી કરીને જ્યારે આપણે કલર કરીએ છીએ તો એની એમાં કલરમાં આપણી પેન્સિલની લાઇન્સ દેખાય નહીં। તો
फ्रेंड्स, तो आ थई आपणो चित्र દોરીને આપણો રેડી છે. ચિત્ર તમે જોઈ શકો છો, આપણો ચિત્ર દોરાઈ ગયું છે. હવે આની અંદર આપણે કલર કરીશું. તો રેડી છો ને કલર કરવા માટે? ચલો તો નેક્સ્ટ આપણે કલર કરવા માંગીએ. સૌપ્રથમ આપણે પહાડમાં લઈશું આ બે કલર, ડાર્ક કથ્થઈ કલર અને લાઇટ કથ્થઈ કલર. જો તમારી પાસે ડાર્ક કથ્થઈ નહીં હોય તો તમે બ્લેક કલરનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે ફ્રેન્ડ્સ? તો હું તમને બતાવી દઉં કે અહીં નીચેથી હું શરૂઆત કરીશ, અને જે ડાર્ક કથ્થઈ કલર છે, ચોકલેટ કલર, ચોકલેટ જેવો કલર હોય એને નીચે લઈશું આ રીતે. અને જો તમારી પાસે આ ચોકલેટી કલર નહીં હોય તો તમે એની જગ્યાએ કાળો કલર કરી શકો છો, કાળો કલર યુઝ કરી શકો છો. તો હું નીચે જે બોર્ડર છે તે થોડી ડાર્ક રાખું છું, અને એને ધીરે ધીરે ઉપર જતા જતા આપણે થોડું ધીરે ધીરે લાઇટ કરીશું. આપણે શેડ જે શીખ્યા છે ને એ પ્રમાણે તો થોડું લાઇટ થઈ ગયું ઉપર જતા. હવે જે લાઇટ આપણો કથ્થઈ કલર છે નોર્મલ, તેને ઉપરથી ડાર્ક કરતા કરતા આવશું. આ રીતે કરીશું, અને પછી ડાર્ક કથ્થઈ કલરની અંદર એને મિક્સઅપ કરી દઈશું. મિક્સ કરી દેવાનું છે આ રીતે કલરને. તો હવે થોડો બ્લેક કલર ને હું લાઇટ આ રીતે ફેરવી દઈશ. તો આ આપણો એક પહાડ રેડી છે શેડિંગ સાથે. બીજા પહાડ કલર પહાડમાં આપણે કલર લઈશું ચટણી જેવો, ગ્રીન કલર આવે છે એકદમ ચટણી ગ્રીન કલર, લીલો કલર એ લઈશું. એની સાથે ડાર્ક લીલો કલર લઈશું, અને એની સાથે થોડો કથ્થઈ કલર. તો પહેલાં જે ચટણી લીલો ગ્રીન કલર છે એને આ રીતે બોટમમાંથી ડાર્ક લઈશું. ધીરે 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 એને ઉપરથી લાઇટ કરીશું. હવે જે આપણો લાઇટ ગ્રીન કલર છે નોર્મલ આપણો જે આવે તે થોડો ઝાંખો ઝાંખો લઈશું આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, હવે જે આપણો કથ્થઈ કલર છે તેને આપણે ઉપરથી શેડ આપીશું આ રીતે. તો આપણે ત્રણ કલરથી શેડ થઈ ગયો. અહીં બીજા શેડિંગથી પણ પહાડ થઈ ગયો, એટલે તમે આ બે શેડિંગનો યુઝ કરી શકો છો કોઈ પણ જગ્યાએ પહાડમાં. બરાબર છે બાળકો? હવે આપણે કરી લઈએ વાદળ. એના માટે લઈશું એક બ્લુ કલર અને વાદળી કલર, આ બે કલર લઈશું. બ્લુ કલરની પહેલાં આપણે બોર્ડર કરી લઈએ આ રીતે. ફ્રેન્ડ્સ, તમે ઉતાવળ કરશો નહીં, તમે શાંતિથી કલર કરજો જેથી કરીને તમારો કલર બહાર નહીં જાય, વ્હાઇટ સ્પેસ નહીં રહે, અને ખૂબ જ સરસ રીતે કલર કરાય. તો જુઓ બાળકો, આની અંદર મેં બ્લુ કલરની ભૂરા કલરથી આ રીતે બોર્ડર કરી દીધી. હવે થોડું થોડું ઝાંખું ઝાંખું આ રીતે લઈશું, આ રીતે ઝાંખું ઝાંખું સર્કલ કરતા કરતા આમ કરીશું. માત્ર દરેક કૌ પાસે કરીશું, વચ્ચે ખાલી રાખીશું. હવે આપણો જે વાદળી કલર છે એને આની અંદર મિક્સ કરતા કરતા આ રીતે કરીશું. ઓકે, હવે આ વાદળી કલરને ડાર્ક કરતા કરવાનો છે મિડલમાં, અને આખામાં ડાર્કલી ફેરવી દેવાનો છે ડાર્ક. અને આ બ્લુની અંદર એને મિક્સ કરી દેવાનો છે વાદળી કલરને.
તો બાળકો, જો તમને આનાથી પણ સારું કોઈ ફાઇન શેડિંગ આવડતું હોય તો તમે એ રીતે શેડિંગ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે માછલીમાં કલર કરીશું. તો માછલીમાં અહીં હું લઉં છું, મારી પાસે તમારી પાસે જે કલર અવેલેબલ હોય, તમારી પાસે જે કલર હોય એ જ કલરનો ઉપયોગ કરીને તમે કરી શકો છો. આની અંદર તમે મનપસંદ કલર કરી શકો છો. માછલીમાં તમે તમને જે કલર ગમતો હોય એ કલર કરી શકો છો. અહીં મેં બોર્ડર કરી દીધી છે અને એની અંદર હું કરીશ પિંક કલર. અને આ જ પિંક કલરને હું લઈશ અહીંયા આગળના ભાગમાં. હવે કલર લાલ કલર એના મોઢામાં, એના પત્તો જે વચ્ચે આપણે લીધો હતો એક, એમાં લઈશ. અને મીન પક્ષમાં ફરી હું ઓકે ફ્રેન્ડ્સ, અહીં માછલી પણ રેડી છે. આની અંદર બીજો શેડ તમારે આપવો હોય તો આપી શકો છો, જેમ કે આ પર્પલ જ લીધો. તો થોડો ઉપર ઉપર આ શેડ આપી દીધો. આ રીતે ઓકે ફ્રેન્ડ્સ, તો માછલી રેડી છે. હવે આપણે સૂરજમાં કલર કરીશું. સૂરજમાં કલર કરવા માટે પહેલા તો આપણે લાલ કલર લઈશું અને લાલ કલરની બોર્ડર કરીશું. લાલ કલરથી બોર્ડર થઈ જાય ત્યારબાદ એને થોડું થોડું ઝાંખું ઝાંખું આ રીતે છોડી દઈશું બહાર, કે જેથી એના પછી જે આપણે કલર શેડ લેવાના છે એને આપણે જે લાઇટ કલર કરીએ છીએ એમાં મિક્સ કરી શકીએ. તો આ રીતે હવે કેસરી કલર, કેસરી કલરને પણ આપણે મિક્સ કરતા કરતા આ રીતે રાઉન્ડમાં લઈ લઈએ, સર્કલમાં. બે કે ત્રણ કલરનું શેડિંગ આપણે કરતા શીખવાનું છે આ વર્ષ આપણે, કે જેથી કરીને આપણે સારામાં સારું શેડિંગ શીખી શકીએ. તો કેસરી કલર પણ અંદર થોડું ઝાંખો ઝાંખો આ રીતે કરી દઉં. ત્યારબાદ પીળો કલર લઈશું અને પીળા કલરને આખામાં આ રીતે ફિલઅપ કરી દઈશું. જો બાળકો આપણી અંદર વ્હાઇટ સ્પેસ દેખાવી જોઈએ નહીં ને, તો એ આપણું ચિત્ર ખરાબ દેખાય. હવે ફ્રેન્ડ્સ, અહીં તમારે મન પસંદ આખામાં યલો લેવું હોય તો આખામાં, અને આખામાં ઓરેન્જ કલર તમારે લેવો હોય તો ઓરેન્જ કલર, તમને જેમ યોગ્ય લાગે એમ કરો. તમને જેમ, હું અહીંયા લઈશ એક પીળો કલર, કેસરી કલર, પીળો કલર, કેસરી કલર, આવી રીતે હું ઓલ્ટરનેટ કલર લઈશ. તમારે ઓલ્ટરનેટ ત્રણ કલર લેવા હોય, લાલ, પીળો અને કેસરી, તો એ રીતે તમે કરી શકો છો. નહીં તો કોઈ પણ એક કલર, સિંગલ કલર બધામાં લેવો હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો. તો એ તમારી પસંદગીનું કરવાનું છે. તો અહીં સૂરજમાં પણ રંગકામ થઈ ગયું છે, શેડ અપાઈ ગયો છે. હવે ફ્રેન્ડ્સ, આની અંદર અહીં ઉપર એક ત્રિકોણ દોરવાનું હતું. તો હવે આપણે કલર કરીશું ઝાડમાં. ઝાડમાં આપણે પહેલા તો આપણો જે કથ્થઈ કલર છે એ કથ્થઈ કલરની બોર્ડર કરી દઈએ.
અને થોડું ઝાંખો ઝાંખો આ રીતે કલર કરી દઈએ, અને પછી જે ડાર્ક કઠ્ઠે કલર આપણી પાસે હોય એને આપણે આની અંદર આવી રીતે વચ્ચેના ભાગમાં કરી દઈશું, એટલે આપણા થડનો બે કલરમાં શેડિંગ થઈ જાય. હવે ડાર્ક લીલો કલર લઈને આપણે એની બોર્ડર કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં મેં બોર્ડર કરી દીધી છે. બોર્ડર થોડી જાડી કરીએ આપણે, બોર્ડર આપણે થોડી જાડી કરીશું. ત્યારબાદ એને ફરી આપણે જે રીતે બીજામાં કરીએ છીએ તેમ થોડું ઝાંખું ઝાંખું કરતા જશું, ઝાંખી ઝાંખી કરતા જશું અને બોર્ડર લઈશું આ રીતે. તો હવે આપણે વચ્ચે લઈશું પોપટી કલર. પોપટી કલરને આપણે જે ઝાંખું ઝાંખું કર્યું છે એની અંદર મિક્સઅપ કરીને પછી લઈએ આખામાં પોપટી કલર. જ્યાં તમને ગ્રીનમાં લીલો ડાર્ક લીલો છે એમાં પણ વ્હાઇટ સ્પેસ દેખાય તેમાં પણ તમે પોપટી ફિલઅપ કરો, એ પણ એક પ્રકારનું પછી શેડિંગ જ દેખાશે. તો આખામાં પોપટી કલર પછી ફેરવી દો, એટલે આ રીતે તમારે શેડિંગ કરવું હોય તો આ રીતે, અથવા તો તમને કોઈ બીજી રીત આવડતી હોય શેડિંગની, તમારા મગજમાં કોઈ આઈડિયા આવતી હોય તો એ રીતે પણ તમે શેડિંગ કરી શકો છો. હવે કેસરી કલર લઈશ અને કથ્થઈ કલર, આ બે કલરના કોમ્બિનેશનથી હું ઝૂંપડીમાં શેડ કરીશ. સૌ પ્રથમ ઝૂંપડીની બોટમમાં આપણે આ કથ્થઈ કલર લઈશું અને ત્યારબાદ એને ઝાંખું કરતા કરતા ઉપર જઈશું આ રીતે, અને આ કેસરી કલરને ઉપરથી ડાર્ક કરતા કરતા કથ્થઈ કલર સાથે મિક્સ કરીશું. તો અહીં બે કલરનું શેડ થઈ ગયું. હું આની અંદર કથ્થઈ કલર થોડો ઝાંખો ઝાંખો લઈ લઈશ અને સાથે બ્લેક કલર, કાળો કલર એકદમ લાઇટ લેવાનો છે, ઝાંખો લેવાનો છે, એને ડાર્ક કલર કરવાનો નથી. ઓકે ફ્રેન્ડ્સ, આ થઈ જાય ત્યારબાદ એની અંદર હું લઈશ કલર ઓકે પિંક કલર લઈ લઈએ. તો અહીં આપણે બે શેડ કરવા હોય તો બે શેડમાં કલર કરીશું. આ મેં ઝાંખું ઝાંખું લઈ લીધું, આપણે એને પણ બે શેડમાં કરીએ ચૂપડીને પણ. તો બંને સાઈડથી હવે વચ્ચે ઝાંખું લેશું, અને આજે આપણે લાઇટ કલર લીધો છે એની અંદર આપણે રેડ કલર લઈશું. તો આ રેડ કલરને આ રીતે ફિલઅપ કરી દેવાનો છે. થઈ ગયો ને બે બે શેડમાં કલર. હવે અહીં નીચે આપણે લઈ લઈએ કેસરી કલર. અહીં આપણે ઝૂંપડી પણ રેડી છે. પાણી
पानी नी अंदर आपणे त्रण कलर लेशुं, पर्पल कलर, ब्लू कलर, वादरी कलर। ओके, तो पहला हूँ अहीं पर्पल कलर फिलअप करू छूं। आ रीते પાણીમાં નોર્મલી આ ત્રણ કલરનો યુઝ કરાય, જ્યારે પણ તમે પાણી કરો છો તો તમે આ ત્રણ કલરનો ઉપયોગ કરી શકો। ત્યારબાદ હું બ્લુ કલર લઉં છું। ફાઇનલી વાદળી કલર, ચાકો કલર, ડાર્ક ટુ લાઇટ ગયા છે આપણે, જોયું ને ફ્રેન્ડ્સ? પહેલા ડાર્ક પર્પલ લીધો, એનાથી પછી આપણે બ્લુ લીધો, અને પછી હવે આ સ્કાય બ્લુ। તો આ રીતે મેં ત્રણ શેડ, હા, ત્રણ કલરથી પાણી દર્શાવ્યું છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે કલર, અલગ અલગ કલરોનો કઈ રીતે શેડ તરીકે ઉપયોગ કરવાનો, બે કલર, ત્રણ કલર, તમે ધારો તો ચાર કલરનો પણ શેડ કરી શકો છો। અને તમે તમે જેટલી પણ આઈડિયા તમે આની અંદર યુઝ કરી શકો છો એ કરજો। બાળકો, તમને કંઈ પણ નવું આઈડિયા આવે કે આ રીતે શેડ સારું લાગશે તો તમે એ રીતે શેડ કરી શકો છો। આ માછલી છે, ઝૂંપડી છે, એ બધામાં તમે તમારો મનપસંદ કલર કરી શકો છો। ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે કલર શેડ કરવાનો છે। તો આશા રાખું છું કે તમને બહુ સારી રીતે સમજાયું હશે આજનું ટોપિક। તો ચલો, નેક્સ્ટ ટાઈમ મળીશું હવે આપણે નવા ચિત્ર સાથે। ઓકે, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને પ્રેક્ટિસ સતત કરતા રહેજો। ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ, બાય બાય।